नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री ठाकुर जी महाराज की जय श्री सद्गुरु देवनी जय आजनी आ गुरु पूर्णिमा नी दिव्य सभा में साक्षात विराजमान आदिगुरु मुक्तानंद स्वामी सेवित ठाकुर जी महाराज सुवर्ण सिंहासन में विराजमान परम प्रतापी पीयूड़ा घनश्याम महाराज प्रत्यक्ष रूपे अहीं विराजमान आदिगुरु मुक्तानंद स्वामी थी लई दादा गुरुजी पर्यंत तमाम सद्गुरु संतो तेमज अपना मोक्षना दाता प्राण प्यारा वाहला वाला पूज्यपाद गुरुजी अब्रह्मनिष्ठ संतो आप सर्वे वाहला भक्तो एक मुमुक्षु माटे एक मोक्षना मार्गे चालेला साधक माटे एम कही सकाय आजनो दिवस सौथी श्रेष्ठ महिमावंत दिवस छे આજે આપણે સનાથ બન્યા આપણને આવા સદગુરુ મળ્યા આજે આપણે સૌભાગ્યશાળી બન્યા આપણને આવા સદગુરુ મળ્યા આ સદગુરુઓને તાળીઓથી વધાવીએ તાળીઓથી સાથે સાથે આનંદની વાત એ છે 24 જુલાઈ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે અને 26 જુલાઈ પૂજ્યપાદ ગુરુજીનો પ્રાગટ્ય દિવસ છે એક સાથે બબ્બે પર્વ જ્યારે ઉજવાઈ રહ્યા છે ત્યારે વાલા ભક્તો આપણા અંતરમાં કેટલો આનંદ હોય પૂજ્ય સંતોએ યુવાનોએ સ્ત્રી ભક્તોએ વડીલ ભક્તોએ કેટલી કેટલી સેવા કરી છે એ સેવા કરનારા ભક્તોને પણ એકવાર ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ આવો આજની આ ગુરુ પૂર્ણિમાની સભામાં આપણા આદિ ગુરુદેવ સત્સંગની માં
સદગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દોના સથવારે આપણા આત્માને કંઈક બળ આપે એવી વાતો શ્રવણ કરી આ સદગુરુઓના ચરણોમાં ગુરુદેવ મુક્તાનંદ સ્વામી હોય, ગુરુદેવ આધારાનંદ સ્વામી હોય, ગુરુદેવ હરિપ્રિયદાસજી સ્વામી હોય, ગુરુદેવ વૈકુંઠચરણદાસજી સ્વામી હોય, ગુરુદેવ નારાયણ સ્વરૂપદાસજી સ્વામી હોય કે પછી પૂજ્યપાદ દાદા ગુરુજી હોય કે આપણા વહાલાવાલા પૂજ્યપાદ ગુરુજી હોય, આ સદગુરુના સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ વાલા ભક્તો, કહેવાય છે ને, બહુ નાની વાત સમજવા જેવી. જમાનો હતો 2G નો, ટાવર બરાબર ચાલે ન ચાલે, 3G આવ્યું, 4G આવ્યું, 5G આવવાની તૈયારીમાં છે. આ કેટલા જી આવશે ને કેટલા જશે, નેટવર્ક કેવા ચાલશે ને કેવા નહીં ચાલે, પણ એક નેટવર્ક કરોડો વર્ષોથી આ પૃથ્વી પર ચાલી રહ્યું છે, એ નેટવર્ક છે ગુરુજીનું, જે આપણને નેટવર્ક મળી ગયું છે. અરે તાળીઓ એવી વગાડો વાલા ભક્તો, એવી વગાડો. તમે જાણો છો નેટવર્ક લોસ થાય એટલે માણસ લોસ થઈ જાય, ભટકી પડે, રોડ પર છો, નેવિગેશન અટકી જાય, તમે અટકી જાઓ છો. આ જગતમાં કેટલા સારા મુમુક્ષુઓ, શ્રદ્ધા એની સાચી હોય, મુમુક્ષુપણું સાચું હોય, તેમ છતાં એવા સદગુરુ નથી મળતા, એવા ગુરુજી નથી મળતા, જેના કારણે ભટકી પડે છે. આપણને 3G 4G 5G ભલે ન મળ્યું કે મળ્યું, પણ આપણને આ ગુરુજી જે મળ્યા છે ને, આ નેટવર્ક જે આપણને મળ્યું છે ને, આજે આપણે છાતી ઉપર હાથ રાખીને કહી શકીએ કે આ સદગુરુ અમને આ મહારાજ સુધી પહોંચાડી દેશે એવા સમર્થ સદગુરુ મળ્યા છે. જો કામ દવાસે હોતા નહીં, જો કામ દવાસે હોતા નહીં, ઓ દુઆ સે હોતા હે, ઓર કાબિલ ગુરુ જો મિલે તો બાત ખુદા સે હોતી હે. ગુરુ પૂર્ણિમાનો આ ઉત્સવ, એનું નામ છે વ્યાસ પૂર્ણિમા. ભગવાન વ્યાસે આ સંસારને એવું દિવ્ય જ્ઞાન આપ્યું, પ્રજ્વાલિતો એન ત્વયા પ્રદીપ્ત, જે ભગવાન વ્યાસે કળિયુગના જીવોને શુદ્ધ જ્ઞાન આપી, જ્ઞાનનો દીપ એવો પ્રગટાવ્યો કે જે જ્ઞાનના સહારે, જે જ્ઞાનની જ્યોતિના સહારે અનંત અનંત અટવાતા અથડાતા મુમુક્ષુઓ નિર્વિઘ્ન ભગવાન સુધી પહોંચી જશે, એટલા માટે વ્યાસ એટલે જ્ઞાન આપનારા એવા આપણા સદગુરુ, એના પૂજનનો અવસર છે. ભગવાન વ્યાસની પૂર્ણિમા છે, જે આપણા જીવનના તારણહાર છે, મોક્ષ પથના માર્ગદર્શક છે, એવા સદગુરુનું પૂજન કરવાનો અવસર છે. આપ સર્વે જાણો છો, એક જન્મેલા બાળક માટે માનું પાત્ર જેટલું અનિવાર્ય છે. તમે સંસારની આ નાની વાત સમજી શકશો, ભલે એની માથે પિતા છે પણ માં નથી ને, એ બાળક, એનું પોષણ, એનું જતન, એનું સંવર્ધન, એમાં ઘણી ઉણપ આવી શકે છે. ભગવાને ભગવાનના સ્થાને છે, પણ જ્યારે એક મુમુક્ષુને સારા સદગુરુ નથી મળતા, એક મુમુક્ષુને સદગુરુ રૂપી માં નથી મળતી, એ મુમુક્ષુ મોક્ષના માર્ગે આગળ નથી વધી શકતો. આપણે એટલા માટે ભાગ્યશાળી, સર્વોપરી મહારાજ મળ્યા અને જેનો જોટો બ્રહ્માંડમાં ન જડે એવા સદગુરુ મળ્યા, આપણે ભાવી ગયા. અને હા, એ વાત પણ સાચી છે, ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં એવી કૃપા કરી છે. મહારાજ હતા ત્યારે મુક્તાનંદ સ્વામી હતા, ગોપાળાનંદ સ્વામી હતા, 500 પરમહંસ હતા. અત્યારે પણ આ સંપ્રદાયમાં એવા દિવ્ય સદગુરુઓ છે. સદગુરુ મળે પછી એને સેવે, પછી એને રાજી કરે, એની કૃપા પ્રાપ્ત કરે, ત્યારે મુમુક્ષુ આગળ વધે છે. જેને જે સદગુરુ મળી ગયા, એમાં સાચા સત્પુરુષ મળી ગયા, શ્રીમદ ભાગવત જેને પરમ ભાગવત પુરુષ કહે છે, રામચરિત માનસ જેને સદગુરુ તરીકે વર્ણવે છે, વચનામૃત જેને એકાંતિક સત્પુરુષ તરીકે વર્ણવે છે,
એ મહાપુરુષ એટલે ગુરુદેવ એમની ગૌરવ ગાથા કેવી છે આવો આ ગુરુની ગૌરવ ગાથા રૂપી ગંગામાં આજે આપણે સ્નાન કરવું છે મુક્તાનંદ સ્વામીના શબ્દોને સહારે મુક્ત કહે સાચે ગુરુ અરે મુક્ત કહે સાચે ગુરુ ગોવિંદ દે તબ તાય 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 તિનકે ચરણ સ રોજ કુ વંદુ સદા ચિતલાય તિનકે ચરણ સરોજ કો વંદુ સદા ચિતલાય મુક્ત કહે સાચે ગુરુ ગોવિંદ દે તબ તાય મુક્ત કહે સાચે ગુરુ ગોવિંદ દે તબ તાય આદિ ગુરુ મુક્તાનંદ સ્વામી એટલે એમ કહી શકાય આજની પૂજ્યપાદ ગુરુજીની હાજરીમાં યોજાયેલી ગુરુ પૂર્ણિમા સભામાં સવારે બધું સંતમંડળ એમણે પૂજ્યપાદ ગુરુજીનું સદગુરુઓનું પૂજન કર્યું ત્યારે ગુરુજીએ અદ્ભુત વાત કરી આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી એમાં કયો સદગુણ ન હતો કઈ કળા ન હતી કયું ઐશ્વર્ય ન હતું એમની ઈષ્ટ ભક્તિ અજોડ હતી એમની ગુરુ ભક્તિ અજોડ હતી મુક્તાનંદ સ્વામીના ગ્રંથોમાં આપણને આટલી આટલી વિવિધતાના દર્શન થાય છે આવું મહાન પાત્ર દબાયેલું પડ્યું હતું પણ આપણે એમ કહી શકીએ કે મુક્તાનંદ સ્વામીની સેવા કરવા માટે આ લોયાધામ પરિવારને મળ્યું છે આપણે ફાવી ગયા આપણે મુક્તાનંદી પરંપરાને જાગૃત કરવાની છે બોલો મુક્તાનંદ સ્વામી મહારાજ કે જે જય ઘોષ એવો કરીએ અક્ષરધામના અનાદિ મુક્તોની સભામાં બેઠેલા મહારાજ મુક્તાનંદ સ્વામી આવા સદગુરુઓ પણ આપણો અવાજ સાંભળે અક્ષરધામમાંથી મહારાજ જેમને સાથે લાવ્યા એ મહામુનિ મુક્તાનંદ સ્વામી કેવી સરસ વાત કરે છે વિવેક ચિંતામણી ગ્રંથ સદગુરુ કો અંગ એની આ બે ત્રણ પંક્તિઓ છે સાચા સત્પુરુષ એ જીવને જગદીશ સુધી પહોંચાડી દે છે અને વાત એકદમ સાચી ગમે એવો બળિયો જીવ હોય ને પોતાના બળે ક્યારે ભગવાન સુધી પહોંચી ન શકે સનાતન સિદ્ધાંત છે આપ સર્વે જાણો છો તમારો બાળક ગમે એવો તેજસ્વી છે હોશિયાર છે પ્રતિભાશાળી છે પણ એ દીકરાને ડોક્ટર થવું હોય એને બુક લાવી આપો તો ડોક્ટર બની જશે એ દીકરાને સારામાં સારી યુનિવર્સિટીમાં બેસાડી દો ખાલી પ્રોફેસર ભલે ન મળે પણ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોરદાર આપી દો એ ડોક્ટર બનશે એને ડોક્ટર થવું છે તો ડોક્ટર જે બની ગયા છે આ લોકની રીત છે એવા કોઈક વ્યક્તિ એને મળે એને જ્ઞાન આપે અનુભવ આપે તો ભલે મોટી યુનિવર્સિટી ન હોય ભલે જાજી બુકો ન હોય તેમ છતાંય બાળક અવશ્ય ડોક્ટર બની શકે આ જગતની રીત છે એવી જ અધ્યાત્મ જગતની રીત છે જે ભગવાન સુધી પહોંચેલા હોય ને એ જ બીજાને ભગવાન સુધી પહોંચાડી શકે આના સિવાય બીજો સિદ્ધાંત નથી એટલે વચનામૃતમાં મહારાજ કહે એકાંતિક ધર્મ વાંચવાથી નથી આવતો સાંભળવાથી નથી આવતો બોલવાથી નથી આવતો ફક્ત ને ફક્ત એકાંતિક સત્પુરુષ પ્રગટ થાય એ એકાંતિક સત્પુરુષ એનો મન કર્મ વચને કરીને સંગ કરે
ત્યારે એકાંતિક ધર્મ પ્રગટ થાય છે. કેટલી વાતો કરીએ, સ્વામી કહે છે આવા સદગુરુ એના ચરણ કમળને હું પ્રેમથી પ્રણામ કરું છું. આવા સદગુરુનું ઋણ આપણે અનંત જન્મો સુધી એના માટે ઘસાઈ છૂટીએ ને તો પણ આપણે માંથી મુક્ત ન થઈ શકીએ. કહેવાય છે કે ભગવાનનું ઋણ, એક માતા પિતાનું ઋણ અને ગુરુનું ઋણ, એમાંથી ક્યારેય પણ જીવને મુક્તિ નથી મળતી. એટલા ઉપકાર એ સદગુરુના છે. અરે ગુણાતાનંદ સ્વામી તો એક અદ્ભુત વાત કરે છે. સ્વામીની પંક્તિ અદ્ભુત છે. સ્વામી એમ કહે છે, સોળ કળા સસી ઉગહી, સોળ કળા સસી ઉગહી તારાગણ સમુદાય. પૂર્ણિમાનો દિવસ છે, આકાશમાં સોળ કળાએ ચંદ્ર ખીલે. સોળ કળા સસી ઉગહી તારાગણ સમુદાય, સબગીરી દાહ લગાઈએ રવિ બિન રાતન જાય. રાત્રિનું ગાઢ અંધારું કાઢવા માટે આકાશમાં સોળે કળાએ ચંદ્ર ખીલે, આકાશમાં અનંત તારાગણ ઝળહળતા હોય. અરે જેટલા પર્વત છે, પર્વત ઉપર રહેલા ઝાડ એને અગ્નિ લગાડી દો, આટલી આટલી અગ્નિ ભેગી થાય ને, તેમ છતાં અંધકાર હટી ન શકે. પણ એક સૂર્ય સાક્ષાત જો આકાશમાં આવે ને તો અંધકાર માત્ર દૂર થાય. ગુણાત્યાનંદ સ્વામી આ સાખીનો સાર એમ કરે. સ્વામી કહે સાધન ગમે એટલા કરે, તપ વ્રત દાન યજ્ઞ ગમે એટલા કરે, પણ એનાથી અજ્ઞાનરૂપી અંધકાર હટાવવું એ આવી રીતે છે. રાત્રિના અંધકારને હટાવવા માટે તારાગણ નહીં ચાલે, ચંદ્રની સોળ કળા નહીં ચાલે. આખા પૃથ્વીના પર્વતોને આગ લગાડી દેશો નહીં ચાલે. એના માટે આકાશમાં સૂર્ય આવે ને તો સત્વરે અંધકાર દૂર થાય છે. આપણા ગમે એટલા સાધનો, વ્રત તપ યજ્ઞ દાન ગમે એટલું કરીશું, એનાથી કામ નહીં થાય. પણ એક સદગુરુ રૂપી સૂર્ય જો આપણને મળી જાય ને તો એક સાધન એવું છે કે આપણા બધા સાધન એક સાધનમાં સમાઈ જાય. આ સાધન આપણને મળી ગયું છે એનો આપણને આનંદ હોવો જોઈએ. અને એટલે તો મુક્તાનંદ સ્વામી કહે છે, સદગુરુ જીવને જગદીશ સુધી પહોંચાડે છે. એક નાનો બાળક ગંદો ગોબરો હોય, નાવા ધોવાની ખબર ન હોય, મળમૂત્રથી ભરેલો હોય, માં એને મમતાથી ઝાલે, નવરાવે, ધોરાવે, ચોખ્ખો કરે, સારા કપડાં પહેરાવે, પાવડર લગાવે, અને પછી બાપા કે અહીંયા અહીંયા બેઠા બેસ, મારા ખોળામાં બેસ, પણ ક્યારે? અને એ જ છોકરો પી કરી દે તો કોને બૂમ પાડે? થોડું બોલો ને તમે તમારી રીત. આ જગતમાં તમે જાણો છો, એક માનું પાત્ર ન હોય ને તો એક નવજાત શિશુ એનું પોષણ ન થઈ શકે, એમ મુમુક્ષુ માટે ભગવાન પિતાના સ્થાને છે, આ સદગુરુઓ માના સ્થાને છે. અને મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં અને આપણી સગી માં, આપણને કેટલું ગૌરવ હોવું જોઈએ, કેટલું ગૌરવ હોવું જોઈએ. મુક્તાનંદ સ્વામીની સાધુતા, મુક્તાનંદ સ્વામીની દયાળુતા, મુક્તાનંદ સ્વામીની નિસ્પૃહિતા, મુક્તાનંદ સ્વામીની ઉદારતા, મુક્તાનંદ સ્વામીના આ બધા સદગુણો, ભગવત પ્રેમ, મુક્તાનંદ સ્વામીની સમજણ, મુક્તાનંદ સ્વામીની સેવા ભાવના, મુક્તાનંદ સ્વામી નિર્માનીપણું, આ બધા મુક્તાનંદ સ્વામીના સદગુણ આપણે જોયા નથી, વાંચ્યા છે, પણ આપણને જેના દર્શન કરીએ ને મુક્તાનંદ સ્વામીની બધી મુખાકૃતિ સહિત આપણને દર્શન થાય એવા ગુરુદેવ આપણને મળ્યા છે, એમના ચરણોમાં આવો વંદન કરી લઈએ આજના દિવસે. મુક્ત કહે સાચે ગુરુ ગોવિંદ દે તબતાય, મુક્ત કહે સાચે ગુરુ ગોવિંદ દે તબતાય, તિનકે ચરણ સરોજ કુ વંદુ સદા ચિતલા, ચરણ સરોજ કો વંદુ
આવા સદગુરુના ચરણોમાં હું વંદન કરું છું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનઉ રઘુવર બિમલ જસ જોદાયક ફલચાર. સદગુરુના ચરણની રજથી મનરૂપી મુકુર, મુકુર એટલે અરીસો સ્વચ્છ થાય ત્યારે જીવ પરમાત્માના ગુણગાન ગાઈ શકે છે, ભગવાનની ભક્તિ કરી શકે છે, ધર્મનું પાલન કરી શકે છે. તમે ઇતિહાસમાં નજર કરો, શ્રીજી મહારાજ પરબ્રહ્મ છે, તેમ છતાં રામાનંદ સ્વામીની સેવા કરી. અરે ભગવાન રામચંદ્રજી સ્વયં ભગવાન છે, ગુરુ વશિષ્ઠ મહારાજની મન કર્મ વચને સેવા કરી. આ સનાતન પરંપરાને ભગવાને પોતે પણ સ્વીકારી આપણને શીખવાડી. ઇતિહાસમાં નજર કરો તમે, મહારાષ્ટ્રના મહાન સંત નામદેવજી ભગવાન સાથે વાતો કરતા, ભાવ વિભોર થાય કીર્તન કરતા હોય, ડૂબી જતા ભગવાન પ્રગટ થતા, ભગવાન સાથે વાતો કરે. એ સમયમાં મહારાષ્ટ્રના બીજા મહાન સંત ગોરા કુંભાર એવા સિદ્ધ બન્યા, કુંભાર જ્ઞાતિના હોવા છતાં એવી સ્થિતિએ પહોંચ્યા. સાંભળજો, ટૂંકમાં વાત કરું છું. સંતો ભક્તો એમના આશીર્વાદ લેવા આવે, ગોરા કુંભાર બીજું કશું ન કરે, માથામાં ટકોરો મારે અને એટલું જ કહે, તું કચ્ચા તું પક્કા, આટલા આશીર્વાદ આપતા. બહુ બોલતા ઓછું, પણ એમના એક ટકોરામાં એવું કહી શકાય કે જન્મ જન્મની કસર નીકળી જતી. નામદેવજી ગોરા કુંભારના દર્શન કરવા આવે, આશીર્વાદ લીધા. ગોરા કુંભારે માથે બે ટકોરા માર્યા અને કહ્યું, અરે નામા તું તો બડા કચ્ચા હે. નામદેવને એટલું બધું લાગી આવ્યું, હું કાચો છું, મારી સાધનામાં શું કસર છે. ગોરા કુંભારજીએ હસતા હસતા કહ્યું, તમે ભગવાન જોડે વાતો કરો છો ને, પૂછી લો ને. નામદેવને વધારે દુઃખ થયું, હું ભગવાન સાથે વાતો કરું છું એ કોઈને ખબર નથી, આને કેમ ખબર પડી ગઈ. ઊંઘ ના આવી આખી રાત રડી રડી કરગરી કરગરી વિનંતી કરીને વિઠ્ઠોબા ભગવાન વિઠ્ઠલનાથ લક્ષ્મી નારાયણ લક્ષ્મીના પતિ સાક્ષાત પ્રગટ થયા, બોલ નામા અડધી રાત્રે મારું શું કામ પડ્યું. અને નામદેવ હાથ જોડીને કહે, ભક્તરાજ ગોરા કુંભારજીએ મને ટકોરો મારી કહ્યું, તું બડા કચ્ચા હે, મારામાં શું કસર છે. ભગવાને હસતા હસતા કહ્યું, નામદેવ તે હજી ગુરુ નથી કર્યા, ગુરુની કૃપા વિના જીવ ક્યારે પૂર્ણ થતો નથી, ગુરુની કૃપા વિના જીવ ક્યારે શુદ્ધ થતો નથી. તારી મોટી સાધના તો બાકી છે, તારા અનંત જન્મોના તપ ત્યાગ વૈરાગ્ય સાધનોના બળે તું ભક્તિમાં પાકો થયો, હું તારી ભક્તિને સ્વીકારું છું, તને દર્શન દેવા આવું છું, ભગવાન પ્રગટ થાય છે. સમજાય છે વાત, સમજાણી વાત. કીર્તન કરે ભગવાન પ્રગટ થઈ જાય, પણ તો પણ કેવા હતા, થોડું જોરથી બોલો, કાચા હતા. તે ગુરુ નથી કર્યા, કોઈ મહાપુરુષની સેવા નથી કરી, કોઈ સદગુરુને પ્રસન્ન નથી કર્યા. વાલા ભક્તો એટલે તો કહું છું, આપણને એવું નેટવર્ક મળી ગયું છે, આ પૂજ્યપાદ ગુરુજીનું તાળીઓથી વધાવીએ, આપણે કલ્યાણના માર્ગે ભટકી નહીં કરીએ. કેટલી સરસ મુક્તાનંદ સ્વામીની આ બધી પંક્તિઓ છે. જીવનમાં સદગુરુ અવશ્યપણે મરતા સુધી માથે રાખવા, મરતા સુધી આપણી માથે એક સત્પુરુષ એવા હોવા જોઈએ. આપણને કહે બેસ તો બેસીએ, ઊભા થાવ તો ઊભી, આપણને ગમે ત્યારે બ્રેક મારે ને તો આપણે ઊભા રહી જઈએ, એવા સદગુરુ આપણે સેવવા જોઈએ. સાચે સદ
साचे सदगुरु सेवो भाई, साचे सदगुरु सेवो भाई, साचे सदगुरु सेवो भाई, साचे सदगुरु सेवो भाई। तमारो अवाज एटलो मीठो लागे छे ने, बस આજે આપણે હૃદયથી આપણા વાલા પૂજ્યપાદ ગુરુજીનું આ મુક્તાંદી પરંપરાનું ઠાકોરજી મહારાજનું પૂજન કરીએ છીએ. આ શબ્દો દ્વારા કહેવાય છે ને, પૂજન ત્રણ રીતે થાય, વાણીથી, વસ્તુથી અને વર્તનથી. વાણી દ્વારા સદગુરુને યાદ કરીએ એનું પૂજન છે, અક્ષત ચોખા હાર વગેરેથી એની પૂજા કરીએ એ પણ પૂજન છે, એમણે કરેલી વાત એ પ્રમાણે જીવન જીવીએ એ પણ પૂજા છે. બહુ પ્રેમથી ગાઓ હા. સાચે સદગુરુ અરે સેવો ભાઈ, સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરે પ્રગટ બતાઈ, દેવત હરે પ્રગટ બતાઈ, પ્રગટ દરસ બિના ભવ જલ તરના, પ્રગટ દરસ બિના ભવ જલ તરના, યાં તે અચલ જ્ઞાન ઉર ધરના, યાં તે અચલ જીવને સાચા સદગુરુ મળી જાય ને, ગમે તેવો બળતો જળતો આત્મા, અરે બળતો જળતો આત્મા સંત સરોવર જાય, અને સત્સંગની લહેરમાં એ તરત ટાઢો થાય. ગમે એવી બળતરા ઉપડી હોય ને, જીવ ગમે એટલો અશાંત બની ગયો હોય ને, આપણે સનાથ થયા છીએ. આ કેટલા યુવાનો છે જેના અનુભવ છે. આપણા નીલભગત વચ્ચે મને વાત કરતા હતા, ગુરુજી આશીર્વાદ મોકલ્યા હોય એ રેકોર્ડિંગ મૂકી રાખ્યું છે, ક્યારેક સ્વામી ચિંતા થાય, ઉદ્વેગ થાય, ટેન્શન આવે, એ બે શબ્દો સાંભળું ને મારી બધી પીડા શાંત થઈ જાય, આવા સદગુરુ આપણને મળ્યા છે. આવા સદગુરુ વાલા ભક્તો તાળીઓ એવી વગાડીએ આજે મહારાજને આપણા સદગુરુઓ રાજી થાય. કેટલી વાતો કરું, આપણા લોયાધામ પરિવારમાં કેટલા પરિવારો એવા છે. આપણા મેકનના સંજીવ ભગત, એક સમયનું જીવન કેવું હતું, બગડેલું દૂધ એ ક્યારેય દૂધ ન બની શકે. સદગુરુનો મહિમા કેવો છે તમે જુઓ. આ જગતની રીત છે, દૂધ એકવાર ફાટી ગયું, બગડી ગયું, પછી સુધરે નહીં, અસંભવ છે. પણ સદગુરુમાં એક તાકાત છે, એક ભગવાન, અને એક ભગવાન જેવા સત્પુરુષ ગમે તેવા જીવને ઝાલે ને, સો જન્મે કરોડ જન્મે કલ્યાણ થવાનું હોય અને ભગવાન કા સત્પુરુષ મળી જાય ને, તો આને આ જન્મે કસર માત્ર ટળે ને કલ્યાણ થાય, આ સદગુરુની તાકાત છે. શાસ્ત્રો તો કહે છે સદગુરુ એ પારસમણી છે. પૂજ્યપાદ ગુરુજીએ આજે સંતોની સભામાં એવી સરસ વાત કરી, પારસમણી લોઢાને સોનું બનાવે, અને સદગુરુ લોઢા જેવા જીવને સોના જેવો તો બનાવે, એટલું જ નહીં, પારસમણી લોઢાને પારસમણી ન બનાવી શકે, જ્યારે સત્પુરુષ તો લોઢા જેવા જીવને પારસમણી જેવો પણ બનાવી શકે, આ તાકાત સદગુરુની છે. સાધુને પારસમણીની ઉપમા આપીએ, સંતને ચિંતામણીની ઉપમા આપીએ, એ પણ ઓછી છે. ચિંતામણી બીજી ચિંતામણી ના આપી શકે, આપી શકે? જ્યારે સત્પુરુષ
એ કૃપા કરે ને ત્યારે જીવને પોતા જેવો બનાવી દે, પોતા જેવો કરી દે, પોતા કરતાં અધિક કરી દે. આ સદગુરુની ઉદારતા હોય છે વાલા ભક્તો. એટલે તો આપણે ફાવી ગયા, ગુરુજી એવા મળ્યા. અને આપણા મહંત સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામી, પૂજ્ય નિષ્કામ સ્વામી, પૂજ્ય નીલકંઠ સ્વામી, પૂજ્ય રસિક સ્વામી, પૂજ્ય ધ્યાન સ્વામી, જ્ઞાન સ્વામી, એકથી એક કેવા સાધુઓ મળ્યા. આપણે ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા. મુક્તાનંદ સ્વામીનું જીવન ઉદાહરણ છે. ભગવાનની શોધમાં નીકળેલા મુકુંદદાસ એક પછી એક સદગુરુની સેવા કરે. દ્વારકાદાસજીની સેવા કરી, કલ્યાણદાસજીની સેવા કરી, તુલસીદાસજીની સેવા કરી. આ બધા સદગુરુની સેવા કરતા કરતા રામાનંદ સ્વામી સુધી પહોંચ્યા. અને રામાનંદ સ્વામીની કૃપા થઈ, તમે જાણો છો. અને રામાનંદ સ્વામીના વચને કરીને જ સાક્ષાત શ્રીહરિ પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા. અને વાલા ભક્તો, આપણને બધાને આ મહારાજની ભેટ આપવામાં સૌથી મોટો ફાળો કોઈનો હોય ને તો આ મુક્તાનંદ સ્વામીનો છે. મુક્તાનંદ સ્વામી કેમ ભૂલ્યો? આખી ગુરુ પરંપરા, મુક્તાનંદ સ્વામીના જીવનમાં ગુરુ ભક્તિ તમે જુઓ. સ્વામીએ નક્કી કરી નાખ્યું આ સત્સંગ છોડી દેવો છે, જતું રહેવું છે. આ ચરિત્ર છે, લીલા છે, આપણને શીખવાડવા માટે. રામાનંદ સ્વામીએ દર્શન દીધા અને સ્વામીના એક જ વચને, એક જ શબ્દે સ્વામીએ બધી માન્યતા છોડી દીધી, પાછા વળી ગયા અને મહારાજનો હાથ જાલી ગાદી ઉપર બેસાડ્યા. સદગુરુના એક વચનમાં મુક્તાનંદ સ્વામીને કેટલો વિશ્વાસ. આરતી કરી, જય સદગુરુ સ્વામી આપણે કહીએ છીએ, આ આરતી ત્યારે મુક્તાનંદ સ્વામીએ કરી. વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામી એમનું જીવન આપણે યાદ કરીએ ને, આખી આપણી ગુરુ પરંપરા. આધારાનંદ સ્વામી કેવું વ્યક્તિત્વ! પૂજ્ય નિષ્કામ સ્વામીએ કથા કરી છે, તમે જાણો છો. આપણી આખી ગુરુ પરમ દાદા ગુરુજી, લીંબધરાની ધરતીમાં ખેતી કરનારા પોપટ ભગતને એક સત્પુરુષના દર્શન થાય. જૂનાગઢના જોગી ઘનશ્યામ દિવસ દાસજી સ્વામી સંતને જોતા સાથે મીઠાને સાગરમાં નાખો એ બહાર નીકળે પાછું ભળી જાય. સંતને જોતાની સાથેનો આત્મા ઓગળી ગયો, મારે આ સાધુને સમર્પિત થવું છે. પૂછ્યું, સ્વામીજી આપનું નામ? નામ કહ્યું. ભગત તમારું નામ? અરે મારું નામ પોપટ ભગત. સ્વામી આપ આ બાજુ વિચરણ કરવા માટે શા માટે પધાર્યા? અને હસતા હસતા સ્વામી બોલ્યા, અરે પોપટ ભગત, તમારા જેવા પોપટને સંસારના પિંજરામાંથી છોડાવી અને આ મહારાજની મુક્તિમાં અમારે લઈ જવા છે, એટલા માટે આવ્યા. અને પોપટ ભગત ત્યાં ને ત્યાં તૈયાર. વિચાર તો કરો, ત્યાંથી ને ત્યાંથી ખેતરનું કામ છોડી માણસોને કહી દીધું, ઘરે કહી દેજો કે પોપટ ભગત જૂનાગઢ ગયા છે, હવે હવે સાધુ બનવાના છે. અને ઉપડી જાય, કેવી નિષ્ઠા! પોતાના સદગુરુના પગમાં કાંટો વાગે અને ભગતના હૃદયમાં કેવી પીડા થાય! હું કહેવા એ માગું છું, જેણે સદગુરુને સેવા છે ને, જેણે એક પછી એક સદગુરુની એવી સેવા કરી છે ને, એવા ઉત્તમ સદગુરુઓ એ પછી મુક્તાનંદ સ્વામીથી લઈ પૂજ્યપાદ ગુરુજી સુધી આપણને મળ્યા છે વાલા ભક્તો, એટલે આપણે ફાવી ગયા, એટલે ફાવી ગયા. વચનામૃતમાં મહારાજ એક વાત કરે છે. વચનામૃત પ્રથમનું 67મું, સત્પુરુષના ગુણ કેવી રીતે મુમુક્ષુમાં આવે એ પ્રશ્નનો જવાબ મુક્તાનંદ સ્વામી આપે છે. વચનામૃત પ્રથમનું 67મું. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જેને આલોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે. કઈ બુદ્ધિ? થોડું જોરથી, કઈ બુદ્ધિ? એને વિશે દેવની બુદ્ધિ, ભગવાનની બુદ્ધિ, ભગવદ્ બુદ્ધિ રાખે અને તે જે વચન કહે તેને સત્ય માને, તે પ્રમાણે વર્તે, તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે. દાદા ગુરુજીના જીવનમાં, આખી ગુરુ પરંપરાના જીવનમાં, મુક્તાનંદ સ્વામીથી લઈ પૂજ્યપાદ ગુરુજી સુધીના જીવનમાં આપણને દેખાય બે વસ્તુ સેવામાં અતિ અદ્ભુત છે. આપણે બધાએ ગુરુજીની પૂજા આજે વાણીથી કરીશું, આ કીર્તન દ્વારા, કથા દ્વારા, વસ્તુથી કરીશું.
અહીંયા તમે જુઓ કેટલો સરસ મજાનો અનકોટ છે, કેટલી જોરદાર તૈયારી છે. આ તૈયારી કરનારા પૂજ્ય રસિક સ્વામીને યુવાનોને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ, જોરદાર તાળીઓથી. આપણે ઉપચારોથી, ભાવનાથી, વસ્તુથી, પુષ્પથી પૂજા કરીશું. અને ત્રીજી પૂજા છે, વાણીથી પૂજા થાય, વસ્તુથી પૂજા થાય, અને ઉત્તમ પૂજા જેને કહી છે વર્તનથી પૂજા, આપણા જીવનથી સદગુરુની પૂજા કરવી કેવી રીતે, વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સત્પુરુષને વિશે દિવ્ય બુદ્ધિ, દેવની બુદ્ધિ, ભગવાનની બુદ્ધિ, મારા ગુરુજી છે એમ નહીં, મારા માટે આ જ હાલતા ચાલતા ભગવાન છે. ભગવાનની શું ઈચ્છા છે કેમ ખબર પડે? મારા ગુરુદેવની જે ઈચ્છા એ મારા મહારાજની ઈચ્છા. મહારાજને શું મને કહેવું છે કેમ ખબર પડે? મારા ગુરુજી જે બોલે છે એ મહારાજ બોલે છે. મારા ગુરુજીનો આદેશ છે, મહારાજનો આદેશ છે. આવી રીતે જ્યારે ભગવદ્ બુદ્ધિ જાગે ને, ત્યારે વાલા ભક્તો યાદ રાખો, બીજું એ સત્પુરુષ જે કહે તે વચન સત્ય માને. બે નાની વાત કરી દઉં, આ સત્સંગ કેટલો દિવ્ય છે. પર્વતભાઈની પરીક્ષા મહારાજે કરી, એમનો દીકરો બીમાર હતો, મરણ પથારીએ હતો. મહારાજનો પત્ર આવ્યો, ભગત આ પત્ર મળે એટલે તાત્કાલિક ગઢપુર આવજો. પર્વતભાઈ જવા તૈયાર થયા, સગાવાલાએ રોક્યા, અરે ભગત દીકરો મરણ પથારીએ સૂતો છે અને તમે ગઢપુર જવાની વાત કરો? મહારાજની આજ્ઞા છે. અરે પણ મહારાજની આજ્ઞા છે, પણ થોડા સમય તમે રોકાઈ જાઓ, દીકરો સારો થાય પછી જજો. પર્વતભાઈએ કહ્યું, દીકરો સાજો થાય એ મહારાજના હાથમાં છે, મારું કર્તવ્ય મહારાજની આજ્ઞા પાળવી. ભગત નીકળી ગયા, ગામના સીમાડે પહોંચ્યા અને સમાચાર મળ્યા, દીકરો ધામમાં ગયો, પાછા ન વળ્યા, ગઢપુર આવ્યા. કેવી કસોટી લેનારા એ મહારાજ, અને કસોટીમાં પાસ થનારા એ ભક્તો કેવા કેવા ભક્તો! વાલા ભક્તો, આમાંથી શીખવાનું છે, આને સેવા કહેવાય. આવી સેવા ઉત્તમ સેવા છે. અહીંયાથી સંતોએ આજ્ઞા કરી એ પ્રમાણે આપણે જીવન જીવીએ ને. આજે મને ધન્યવાદ આપવાનું મન થાય આપણા અશ્વિન ભગત, આ સુરેશ ભગત, રસોડામાં સેવા કરનારા બહેનો. દર અઠવાડિયે સંતો કંઈક ને કંઈક ચેન્જ કરે, અનકોટમાં આ ચેન્જ કરો, આ સમય માટે આટલો ચેન્જ કરો, કેટરિંગ માટે આટલું કરો, આના માટે આટલું કરો, પણ ક્યારેય સ્ત્રી ભક્તો તરફથી ના નથી આવી. સ્ત્રી ભક્તોની સેવાને જોરદાર તાળીઓથી વધાવો. વાલા ભક્તો, વચનામૃતનો સિદ્ધાંત છે બે જ વસ્તુ, એક દેવની બુદ્ધિ અને બીજી વિશ્વાસની બુદ્ધિ, એ જે કહે છે તે સાચું છે. એ ધ્યાન સ્વામી સેવા સોંપે સિંહાસનની, રસિક સ્વામી ઉત્સવનું આયોજન સોંપે, સુરત સ્વામી દ્વારા કંઈ સોંપવામાં આવે, પણ આ ભક્તો ક્યારેય પાછા નથી પડતા. એવા ઘણા બધા છે, પણ આજે આપણે પ્રતિજ્ઞા કરીએ. પર્વતભાઈ ગઢપુર આવ્યા, સાંભળજો હં, મહારાજ શેરડી જમતા હતા, પર્વતભાઈને શેરડી આપી, પર્વતભાઈ લીધી, જેમાં નહીં મહારાજ કે જમો, ખચકાયા. કેમ? મહારાજ, મારા ઈષ્ટદેવ ન જમે ને ત્યાં સુધી મારાથી શેરડી ન જમાય. તો મહારાજ કે લો અમે જમીએ, એમ કરીને મહારાજ જમવા લાગ્યા, એ પ્રસાદી આપી તોય ન જમ્યા. કેમ જમતા નથી? મહારાજ, તમે તો મારા ઈષ્ટદેવ છો, પણ તમારી મૂર્તિ જેણે અમને ઓળખાવી છે ને, એવા 500 પરમંશ, એ પણ મારા માટે ઈષ્ટદેવ છે, મારા માટે ભગવાન છે. તમે આ બધા સાધુઓને ગળું ચીકણું ખાટું તીખું સટરસ નહીં ખાવાના નિયમ આપ્યા છે. આ સાધુઓ કોઈ ગળું ચીકણું ખાય નહીં, ગોળ સાકર ખાય નહીં, અને મહારાજ હું ખાવ એ કેમ ચાલે? મારા માટે તો આ સાધુઓ મારા ઈષ્ટદેવ છે, મારા ભગવાન છે. આ સાધુઓ જમે પછી મારાથી જમાય, કેવી ભગવદ્ બુદ્ધિ, વિચાર કરો. ઉકા ખાચરને પૂછ્યું, પૂજામાં કેટલી મૂર્તિ હતી? 501 મૂર્તિ, એક મહારાજને બીજા. તાળીઓથી વધાવો 500 પરમંશ. આપણે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, આ પૂજ્યપાદ ગુરુદેવ, આખી ગુરુ પરંપરા એને યાદ કરીએ, નાતા નાતા નિયમ રાખીએ, કે મહારાજથી લઈ રામાનંદ સ્વામીથી લઈ આખી ગુરુ પરંપરા યાદ કરીએ, અને સાથે સાથે આ મંડળના મહંત સ્વામીથી લઈ નાના શ્રીજી ભગત સુધી બધા સંતોના નામ પણ યાદ રાખીએ, આવું નિયમ લઈએ. આ ગુરુ પરંપરાનું પૂજન છે. વિશ્વાસ કેવો? એક નાની વાત કહી દઉં, બારપટોળી નામનું ગામ, ત્યાં
કાળુ વાવડિયા નામના બહુ મોટા ભક્ત થયા. રાઘવાનંદ સ્વામી વિચરણમાં મહારાજની આજ્ઞાથી પધારતા ગામમાં સત્સંગ વધવા લાગ્યો. સુતાર જ્ઞાતિના આલા સુતાર એ પણ સત્સંગી થયા. એમના બાપુજી સત્સંગી નહોતા. સ્વામીએ બે ત્રણ વાર ટકોર કરી બાપુજીને લઈ આવો ને. આલા સુતારે કહ્યું, પણ બાપાને એમ થાય કે સાધુ પાસે જશું કંઈક જંતર મંતર કરશે. હા, ઘણાને સાધુ પાસે આવતા ડર લાગતો હોય. બન્યું એવું, કથા બહુ લાંબી છે. આલા સુતારે પછી બાપુજીને બરાબર સમજાવી, અને એવી પણ કથા છે કે બહુ ધાકધમકી આપી, એકવાર તો આવો પરાણે લઈ આવ્યા. ટૂંકમાં સ્વામી પાસે આવ્યા. પૂર્વનો મુમુક્ષુ જીવ, પૂર્વના સંસ્કાર બલિષ્ઠ એમાં પડેલા હતા. સત્પુરુષ મળ્યા. રાઘવાનંદ સ્વામીમાં ભાવ થયો. સ્વામીની વાણી સાંભળી, સ્વામીનું વર્તન જોયું, સ્વામીની સાધુતા જોઈ, અને આલા સુતારના પિતા ધના સુતારને થઈ ગયું, ગુરુ કરવા જેવા છે. સ્વામી તમે સાધુ સાચા, તમે ગુરુ બનો. સ્વામી કે ગુરુ બનીએ તો કંઠી પહેરવી પડે. એ કંઠીમાં વળી શું? હવે આ બિચારા નવા એટલે નવું નવું દેખાય ને. સ્વામીએ કહ્યું, કંઠી પહેરો ને તો અમારા ભગવાન તમને ધામમાં તેડવા આવે. કે ભગવાન તેડવા આવે પણ તમે આવશો જોડે? શું કીધું? તો પહેરું. પહેરાવી, શરત કરી, આ કંઠી જે દિવસે તૂટી જાય ને પછી ફરી નહીં પહેરું, તે દિવસે તમે ધામમાં તેડી જજો. ધના સુતાર ધન્ય બની ગયા. પોતાના સદગુરુ રાઘવાનંદ સ્વામીને યાદ કરે, એનું વચન યાદ કરે, ભગવાનની મસ્તીથી ભક્તિ કરે. થોડા દિવસ જાય, સવારે જાગ્યા, નાતા હતા, કંઠી પલળેલી હતી, કોરી કરવા ગયા, તૂટી ગઈ, બૂમ પાડી, આલા 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 સુતાર આવ્યા દોડતા. હા બાપુજી, બોલો બોલો, કંઈ કામ છે? કામ નથી, આજ ખેતર ના જતો. કેમ? આ કંઠી તૂટી છે, આજે મહારાજને ગુરુદેવ મને તેડવા આવવાના. આલા સુતારે કહ્યું, અરે બાપુજી, એકદમ પાકેલા ચણા જેવા છો, એમ કે મહારાજ તેડી જવાના? બીજી પહેરી લો, બીજી હું લાવી દઉં. હવે નહીં પહેરું, ગુરુજીએ કહ્યું છે કંઠી તૂટે તે દિવસે હું ધામમાં તેડી જઈશ. આલા સુતાર રોકાઈ ગયા. થોડી વાર ભજન ભક્તિ કરી, બપોરનો સમય થાય, ગામના લોકો કોઈ માનવા તૈયાર નહીં, આમ કંઈ હાલતો ચાલતો માણસ ધામમાં જાય? અરે આલા સુતાર પણ માનવા તૈયાર નહીં, શાસ્ત્રમાં લખ્યું. પણ ધના સુતારનો વિશ્વાસ એવો જબરજસ્ત હતો કે મારા ગુરુદેવે કહ્યું છે. સબરીનો જેવો વિશ્વાસ હતો, પૂજ્યપાદ ગુરુજીનો જેવો વિશ્વાસ છે, આવો વિશ્વાસ આ ધના સુતારને. અને બપોરના 12 વાગે અને અક્ષરધામનું વિમાન આવે, ગામના લોકોને દર્શન થાય, અને રાઘવાનંદ સ્વામી પહેલા ઉતરે ને મહારાજ સાથે આવે, અને ધના સુતારને ધામમાં તેડી જાય, આ વિશ્વાસની તાકાત. આવો વિશ્વાસ. વચનામૃત પ્રથમનું 67મું, બે વસ્તુ. એક, સત્પુરુષમાં સદગુરુમાં દેવની બુદ્ધિ, ભગવદ બુદ્ધિ, એના વચનમાં સત્યપણાનો વિશ્વાસ. તો મુમુક્ષુ એમાં સત્પુરુષના ગુણ, એની કૃપા બધું આવે છે. વચનામૃતમાં મહારાજ કહે, સાધુ નિત્ય 5 ખાસડા મારે. નિત્ય, એવરીડે. બોલો, કોઈ મારનારા છે તો કોઈ સહન કરી શકે એવા ખરા? કેમ ના પાડો? ચલો વાલા ભક્તો, સાધુ કંઈક ખાસડા ન મારે, કંઈક કડવી વાત કરે, રોકટોક કરે, પણ નિત્ય 5 ખાસડા મારે, આવું કષ્ટ આપે ને, તેમ છતાં સાધુના સંગમાં પડ્યો રહે ને, તો મહારાજ કે સાધુને જે પ્રાપ્તિ થાય ને, એ પ્રાપ્તિ એ મુમુક્ષુને પણ થાય. વચનામૃત સારંગપુરનું 10મું. કેટલી વાત કરીએ. આવો ભક્તો, મુક્તાનંદ સ્વામીના શબ્દો દ્વારા સદગુરુના ચરણોમાં વંદન કરી આગળ વધીએ. પ્રભુ સમ દૂજે દેવ કો કબહુ ન જાનત જો. પ્રભુ સમ દૂજે દેવ કો કબહુ ન જાનત જો. તમારો અવાજ એટલો મીઠો લાગે છે ને, ગાઉ ગાઉ ટીવીમાં જોઈને. હા, પ્રભુ સમ દૂજે દેવ કો કબહુ ન જાનત જો. પ્રભુ સમ દૂજે દેવ કો કબહુ ન જાનત જો.
सद गुरु सो मुक्त कहे ज्ञान साचे सद गुरु सो गुरुदेवन के देव है गुरु गोविंद गुण गा गुरुदेवन के देव है गुरु गोविंद गुण गा सब गाइए गुरुदेवन के देव है गुरु गोविंद गुण गा मुक्त कहे संशय हरे सो सदगुरु साक्षात मुक्त कहे संशय हरे सो सदगुरु मुक्त कहे संशय हरे सो सदगुरु साक्षात मुक्त कहे संशय हरे सो सदगुरु साक्षात मुक्तानंद स्वामी ना केवा शब्दों छे भगवान समान बीजा कोई ने न जाने जीव ने पोतामा नहीं परमेश्वर में जोड़े एवा महाज्ञानी महापुरुष ए साचा सत्पुरुष छे एवा सत्पुरुष केवा छे देवन के देव है देवो पण एना दर्शन करवा आवे ईश्वरो पण एना दर्शन करवा आवे गोविंद गुण गात एनु प्रागट्य गोविंदना गुण गावा जगदीशमां जीवने जोड़वा थतु होय छे एवा सत्पुरुष जारे मळे संशय मात्र एना टळी जाय छे उपनिषदो एटला माटे कहे छे एना संशय टळे छे एनी ग्रंथियो ओगळे छे अने जीव ब्रह्मरूप बनी परब्रह्मने भेटे छे आ सत्पुरुषनी कृपा छे यस्य देवे पराभक्ति यथा देवे तथा गुरु तस्येते कथिता ह्यर्था प्रकाशन्ते महात्मनाम भगवानमां जेवो भाव छे एवो भाव जारे सत्पुरुषमां सद्गुरुमां थाय त्यारे जेटला अर्थ प्राप्त थवाना छे आ तमाम अर्थ जीवने प्राप्त थाय छे वाला भक्तो आ लोयाधाम परिवार भाग्यशाळी छे एटला माटे के मुक्तानंदी परंपरा मळी छे ताळियोथी वधाव्या मुक्तानंदी परंपरा मळी छे मारी आप सौ कोई ने विनंती छे पूज्यपाद गुरुजीनी आज्ञा छे आपणे वाणी थी पूजा करी वस्तु थी पूजा करीशू पण हवे वर्तन थी आपणा घर में आपणा परिवार में आपणा मित्र मंडल में मुक्तानंद स्वामी जीवन आखी गुरु परंपरा आधारानंद स्वामी दादा गुरुजी थी पूज्यपाद गुरुजी सुधीनी आ गुरु परंपरा आ महापुरुषो एनी कृपा एना उपकार एना सद्गुण એને આપણે નિત્ય વાગોળીએ આપણા વર્તનમાં આ મહાપુરુષના સદગુણો કૃપા ઉપકાર એ પણ હવે ડગલે અને પગલે આવતા રહે આજની ગુરુ પૂર્ણિમાએ આપણે સંકલ્પ કરીએ એવા ગુરુદેવ દેવન કે દેવ હે ગુરુ ગોવિંદ ગુણગાત મુક્ત કહે સંશય હરે સો સદગુરુ સાક્ષાત વાલા ભક્તો આવા સત્પુરુષ આપણને મળ્યા છે એટલું જ નહીં વાલા ભક્તો કેટલી વાત કરીએ પૂજ્યપાદ ગુરુજીનું જીવન કેવું છે આ સાધુઓ તમે જુઓ આવા સાધુ અરે એક આખા બ્રહ્માંડમાં તમે ફરવા જાઓ ને આ અમેરિકામાં જન્મ્યા હોય અને નાની ઉંમરમાં આમ એક ને એક સંતાન હોય ને સંસાર છોડી દેવો આપણા મોક્ષ સ્વામી તિલક ભગત આ જ્ઞાન સ્વામી આ ધ્યાન સ્વામી આવા સાધુની ભેટ આપનારા આ મહાપુરુષ કેવા હશે સ્વામી વાતોમાં લખે સ્વામીનું દ્રષ્ટાંત જુઓ દસ મણની તલવાર હોય કેટલા મણની જોરથી કેટલા મણની કેટલા કેજી થાય ફસાઈ ગયા ને બધા
કોઈ બોલ્યા નહીં. 200 કેજી પાઉન્ડ કેટલા થયા? આ પાઉન્ડ મહમ્મદ છે અમેરિકા. 400 પાઉન્ડ. 400 પાઉન્ડની તલવાર હોય ઉપડે તમારાથી તો લડવાનું થાય તો શું થાય? સ્વામી કહે 10 મણની તલવાર હોય તો એમ થાય તલવાર હાથમાં લઈને લડનારા કેવા હશે? એટલું તો વિચાર આવે કે નહીં? રાણા પ્રતાપનો ભાલો છે અત્યારે આગ્રામાં, તમે જોવા જજો, છે અત્યારે. એનો વજન ત્યાં નીચે લખ્યો છે. આપણને થયા આટલો મોટો અને મજબૂત ભાલો ઉપાડી અને રમકડાની જેમ યુદ્ધ લડતો હશે માણસ કેવો ભડવીર હશે, એમ આવા સાધુ જેણે આપ્યા એ સદગુરુ કેવા હશે? એને વંદન કરીએ, એને પ્રણામ કરીએ, એને યાદ કરીએ. વાલા ભક્તો, આપણે આપણા શબ્દો ટૂંકા પડે, આપણી બુદ્ધિ ટૂંકી પડે, આપણા વિચાર ટૂંકા પડે, આવા મહાપુરુષના ચરણોમાં કેવળ વંદન કરીએ, એનાથી વિશેષ આપણી પાસે કશું નથી. ત્યારે આવો, ગુરુદેવન કે દેવ હે, ગુરુ ગોવિંદ ગુણ ગાત. ગુરુદેવન કે દેવ હે, ગુરુ ગોવિંદ ગુણ ગાત. હે ગુરુદેવન કે દેવ હે, ગુરુ ગોવિંદ ગુણ ગાત. ગુરુદેવન કે દેવ હે, ગુરુ ગોવિંદ ગુણ ગાય. મુક્ત કહે સંશય હરે, સો સદગુરુ સાક્ષાત. 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 બોલો સદગુરુદેવ કી જય. 3 વાર હાથ ઊંચા કરીને બોલો સદગુરુદેવ કી જય. બોલો ગુરુ પૂર્ણિમા મહોત્સવ કી જય. બોલો આજ કે આનંદ કી જય. બોલો ઠાકોરજી મહારાજ કી